શરૂ થાય છે એમ પણ આપણે કહી શકીએ એટલું જ નહીં મનુષ્ય આ યુગમાં પાલતુ પ્રાણીઓ રાખવાની શરૂઆત કરી આ એક નવી શરૂઆત હતી એટલે પુરા પાષાણમાં આપણે નથી જોતા હન્ટિંગ એન્ડ ગેધરિંગ માત્ર જોઈએ છે બહુ મોટો લગભગ વીસ લાખ વર્ષનો સમયગાળો છે

બેગર સાઇટ્સમાંથી મેઝોલિથિક મહત્ત્વપૂર્ણ પુરાવા આપણને પ્રાપ્ત થાય એટલું જ નહીં કૃષ્ણા નદીનો જે દક્ષિણ કિનારો છે એટલે દક્ષિણનો જે ભાગ છે કૃષ્ણાથી નીચેની સાઈડમાં ત્યાંથી પણ આપણને ઘણી બધી સાઇટ મળે છે પણ સાહેબે હમણાં જે વાત કરીએ મધ્યપ્રદેશની ભીમ બેતકા આદમગઢની પાસે આવેલી આ સાઇટ પોતાના સ્વરૂપની દૃષ્ટિએ સંસ્કૃતિની દૃષ્ટિએ અને સમગ્ર વિશ્વને પોતાના તરફ આકર્ષિત કરે એટલી અદ્ભુત સાઇટ છે એ ભીમભેતકા સાઇટ્સની અંદર મધ્યપાષાણ યુગના ગુફા ચિત્રો મળી આવ્યા છે અને એ કંઈ નાની સંખ્યા નથી લગભગ પાંચસો કરતાં પણ વધારે એ ગુફાચિત્રો મળી આવ્યા છે એનાથી તત્કાલીન મનુષ્યનું સામાજિક જીવન અને આર્થિક જીવન આપણે સમજી શકીએ છીએ એટલું જ નહીં પણ એ કયા પ્રાણીઓ પાળતા હતા કયા પ્રાણીઓનો શિકાર કરતા હતા એની પણ આપણને પૂરતી માહિતી મળે છે એટલું જ નહીં ચિત્રો એની એટલું જ નહીં બહુ મહત્વની બાબત એ છે કે જે રંગો છે એ રંગો હજી એમને એમ છે આપણે ઘણી વાર જયારે ગુપ્તકાળની ચર્ચા કરીએ છીએ ત્યારે કહીએ છીએ કે અજંતા અને ઇલોરાના રંગો હજી એમને એમ છે તો આ તો એના કરતાં પણ ઘણું પ્રાચીન અને એ બહુ મોટી બાબત છે કે ભારતમાં એ સમયે કુદરતી રંગોનો આ રીતે ત્યાંની પ્રજા જનજાતિઓ આ રીતે એનો ઉપયોગ કરતી હતી અને એ ગુફાચિત્રો આપણને જે દુનિયામાં ગુફા ચિત્રોનો એક આખો અલગ જ વિષય છે અને એના ઉપર કામ કરનારા લોકો પણ અસંખ્ય છે અને એનું બહુ મોટું મહત્ત્વ હિસ્ટ્રીની અંદર રહેલું છે આખા આખા એ કલ્ચરને જાણવા માટે બહુ જ જરૂરી છે અને ભીમબેતકા આપણને એ મહત્વપૂર્ણ સાઇટ છે જે એક રીતે કહીએ તો ભારતનું ઘરેણું ગણી શકાય ભારતની વિશેષતા ગણાવી શકાય અને ભારતને દુનિયાના ગુફા ચિત્રોની સામે ઊભું રાખે એવું એક બહુ મહત્ત્વનું આ સ્થળ આપણને મળ્યું છે ઓકે હવે મધ્ય પાષાણમાં આપણે આટલી ચર્ચા કરી નિયોલિથિક જેને આપણે નૂતન પાષાણ નવ પાષાણ કહીએ છીએ એ હું હમણાં જે વાત કરતો હતો કે પેલિયોલિથિકમાંથી મેઝોલિથિકમાં જાઓ એટલે ઇનોવેશન આવે છે હવે તમે મેઝોલિથિકમાંથી નિયોલિથિકમાં એટલે કે મધ્ય પાષાણમાંથી નૂતન પાષણમાં જાઓ ત્યારે પણ ટેકનોલોજીમાં ઇનોવેશન ચોક્કસ આવે છે અને નિયોલિથિક એજને તો નિયોલિથિક રિવોલ્યુશન કહેવામાં આવે છે શા માટે કારણ એ છે કે જે પથ્થર યુગ ચાલતો હતો મેઝોલિથિકમાં એ પથ્થરો હવે એના કરતાં પણ વધારે મહત્ત્વપૂર્ણ સાબિત થયા વધારે તીક્ષ્ણ થયા વધારે નાના થયા ઓપદાર થયા ઓપદારનો અર્થ કારણ કે એ વખતે નાનકડું ઇનોવેશન કરવું એ પણ બહુ મોટી બાબત હતી એટલું જ નહીં નૂતન પાષાણ યુગની અંદર કૃષિની શરૂઆત થઈ આ મનુષ્યના જીવનની એક સૌથી અગત્યની બાબત હતી એવું કહેવાય છે કે કૃષિની શરૂઆત સ્ત્રીઓએ કરી હતી અને મધ્ય એશિયામાં જે આપણી જે મેસોપોટેમિયન સાઇટ્સ છે ત્યાંથી અને તુર્કીની કેટલીક સાઇટ્સ જે હમણાં નવા સંશોધનો પ્રમાણે આપણે કહીએ તો તુર્કીની સાઇટ્સમાં ત્યાંની સ્ત્રીઓએ આ રીતે કૃષિની શરૂઆત કરેલી ભારતમાં પણ આપણને આપણે એવું કહી શકીએ કારણ કે આપણી પાસે લેખિત પુરાવો તો અહીંયા છે નહીં પણ આપણે એવું માની શકીએ કે ભારતમાં નૂતન પાષાણમાં આ રીતે એગ્રીકલ્ચરલ જેને એટલા માટે જ ફૂડ પ્રોસેસર કહેવામાં આવે છે એટલે કે અનાજનું ઉત્પાદન કરનારા અનાજનું ઉત્પાદન કરી અને જીવન જીવનારા લોકો એટલે હવે જે માંસાહાર માત્ર હતો એ હવે મિશ્ર આહારની અંદર તબદીલ થાય છે એટલે ફૂડ હેબિટ હેબિટમાં પણ ચેન્જીસ આપણે જોઈ રહ્યા છીએ માત્ર ટેકનોલોજીકલ ઇનોવેશન નહીં પણ ફૂડમાં પણ ચેન્જીસ આપણને અહીંયા દેખાય છે અને એમાં સૌથી અગત્યની સાઇટ છે મહેરગઢ બલુચિસ્તાન જે આજનું છે ત્યાં આવેલું મહેરગઢ આપણને મધ્યપાષાણ નૂતન પાષાણ અને હડપીય સભ્યતા આ ત્રણેયને સાથે લઈને ચાલનારું એટલે એનો અર્થ એ થયો કે ભારતમાં કેટલાક સ્થળો એવા હતા જે પ્રાચીન કાળથી એટલે કે છેક પૂરા પાષાણ યુગથી અસ્તિત્વમાં હતા અને હડપીય સભ્યતા સુધી પણ એ અસ્તિત્વમાં રહે છે ત્યાર પછી પણ રહે છે એનો અર્થ એ થયો કે ઇતિહાસની એક આખી કડી આપણને આવા કેટલાક સ્થળો જોડી આપે છે અને એ કડી જ્યારે જોડાય છે ત્યારે સંપૂર્ણ ઇતિહાસ આપણી સમક્ષ ઉજાગર થાય છે તો મહેરગઢ બલુચિસ્તાનની અને ચાળકતા પથ્થરો સાહેબ આપણે જે વાત કરતા હતા આ યુગના ટેકનોલોજીનું બહુ જ મહત્ત્વનું લક્ષણ હતું ક્વાડઝાઇટ એટલે કે ચળકતા પથ્થરો અને ચળકતા પથ્થરો એનો અર્થ એ થયો કે એની અંદર પણ એક ટેકનોલોજીકલ ઇનોવેશન થયું એને ઘસવામાં આવતા હતા એના એની ધાર કાઢવામાં આવતી હતી અને એને કારણે પથ્થરો ચમકીલા થતા હતા અને એ સંદર્ભે આ સાઇટ બે રીતે મહત્ત્વની ટેકનોલોજીકલ ઇનોવેશન તો ખરું જ ફૂડ હેબિટ ખરી અને એગ્રીકલ્ચરની શરૂઆત અને આ એગ્રિકલ્ચરની શરૂઆત અહીંથી અટકતી નથી એ એગ્રીકલ્ચરની અંદર સરપ્લસ ઇકોનોમી ડેવલપ થાય છે અને ધીમે 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 એક આખી મહાન સભ્યતાને એ જન્મ આપે છે તો આ આખી મહાન સભ્યતા જેને આપણે હડપીય સભ્યતા કહીએ છીએ ભારતમાં એ મહાન સભ્યતાનું જનક એ મૂળ તહ તો આ નિયોલિથિક રિવોલ્યુશન હતું બીજી એક અગત્યની સાઈડ છે બુર્ઝોહમ બુરઝોહમ કાશ્મીરમાં આ આવેલું છે અને ચીન સાથે એનો સાંસ્કૃતિક સંપર્ક હતો એવા કેટલાક પુરાવા આપણને મળ્યા છે ગયા વખતે પણ મેં વાત કરી હતી કે બુરજોમમાંથી ખાડા ખોદેલી કબરો મળી આવી છે અને એમાં પ્રાણીઓ મનુષ્યની સાથે દફનાવવામાં આવતા હતા અને એ પ્રાણી ભાગે કૂતરા હતા હવે કૂતરા દાટવાની જે પ્રથા છે એ પ્રાચીન ચીની પરંપરા દર્શાવે છે એટલે એનો અર્થ એ થયો કે ચીન અને તત્કાલીન કાશ્મીર વચ્ચે કેટલાક સાંસ્કૃતિક સંપર્કો હોવા જોઈએ એ ચોક્કસ આપણને દેખાય છે બીજું એક કાશ્મીરમાં હાડકાના ઓજારો જે મળી આવે છે હાડકાના ઓજારો આની સાથે જોડાયેલી બાબત એક ટેકનિકલ ઇનોવેશનની એ પણ છે કે પથ્થરની સાથે સાથે હાડકાના ઓજારો પણ આપણને પુષ્કળ મોટી માત્રામાં મળે છે એ હાડકાં ભાગે પગના સાથળ અને ઢીચણથી નીચેનું જે હાડકું છે એ હાડકાં માનવ શરીરમાં સૌથી મોટા હાડકાં છે એટલે ભાગે એ હાડકામાંથી બનાવેલા કેટલાય ઓજારો આપણને કાશ્મીરની એક ગુફરાર નામની એક સાઇટ છે ત્યાંથી આપણને મળી આવે છે પણ સૌથી વિશેષ સ્થાન જો આપણે જોવું હોય તો એ બિહારનું ચિરાંદ નામનું એક સ્થળ છે બિહારનું જે આજનું પટણા છે એની બાજુમાં આ એક નાનકડું સેન્ટર આવેલું છે પણ એ વખતે બહુ મોટું સેન્ટર હશે એવું સહેજે ફલિત થાય છે હાડકાના એટલી મોટી સંખ્યામાં કદાચ સૌથી મોટી સંખ્યામાં ભારતમાં હાડકાના જો પુરાવા મળ્યા હોય તો એ ચિરાંદમાંથી આપણને મળ્યા છે અને ચિરાંદ એ હાડકાની ટેકનોલોજીની અંદર બહુ મોટું ઇનોવેશન આપણને પૂરું પાડે છે તો એનો અર્થ એ થયો કે તત્કાલીન સમયનો મનુષ્ય પહેલાંનો જે પૂરા મનુષ્ય હતો એ હન્ટિંગ એન્ડ ગેધરિંગમાં માનતો હતો એટલે કે શિકાર કરવો ભેગું કરવું અને એ શિકાર કરવા માટે મોટા પથ્થરનો ઉપયોગ કરવો ભાગે પ્રાણીને મારવા માટે પ્રાણીને બગાડવા માટે કારણ કે પ્રાણીનો પણ હુમલો ચોક્કસ રીતે થતો હશે એ સહેજેફલિત થાય એવી બાબત છે પણ મેઝોલિથિકમાં આવતા આવતા ટેકનોલોજીકલ ઇનોવેશનની શરૂઆત થાય છે ખાસ કરીને અગ્નિ અને પૈડાની શોધ અહીંયા થાય છે એટલે એનો અર્થ એ થયો કે મનુષ્ય હવે અગ્નિના ઉપયોગથી જે ભૂંજાયેલું માંસ હતું એ ખાવા ખાતો અને હવે એ સ્વાદિષ્ટ બનવા લાગ્યું એટલે ફૂડ હેબિટમાં થોડીક ચેન્જીસ થઈ અને નિયોલિથિકમાં તો ટોટલી ફૂડ પ્રોસેસર આખું આવ્યું અને આ એજને ફૂડ પ્રોસેસર કહેવામાં આવે છે મહેરગઢમાંથી આપણને ઈસ્યુસન પૂર્વે સાત હજાર વર્ષ જૂના ચોખા મળી આવ્યા છે એનો અર્થ એ થયો કે આ સમયના લોકો ચોખાની ખેતી કરવાનું જાણતા હતા પછી જોકે હડપિયા સભ્યતામાં આપણને ક્યાંય ચોખા મળતા નથી પણ આ સમયે અનાજના દાણા આપણને મહેરગઢમાંથી બલુચિસ્તાનમાંથી મળી આવે છે એનો અર્થ એ થયો કે ફૂડ હેબિટ હવે એ લોકોની ચેન્જ થઈ છે ભીમબેતકા જે સાઇટ હમણાં આપણે વાત કરી પાનસો ગુફાચિત્રો એ મધ્યપાષાણ યુગની બહુ જ મહત્ત્વપૂર્ણ સાઇટ છે એટલે એ એનું કલ્ચર પણ બતાવે છે કે એ મનુષ્ય ગુફામાં રહેતો હશે એ ચામડાના વસ્ત્રો પહેરતો હતો હાડકાના ઓજારોનો ઉપયોગ કરતો હતો અને જે શિકાર કરે છે એમાં મોટેભાગે હરણ માછલી આ આ આ આ બે ત્રણ ચીજો આપણને એ ચિત્રોમાં જોવા મળે છે મોટા મોટી સંખ્યામાં જોવા મળે છે એનો અર્થ એ થયો કે એનો શિકાર કરી અને એ એનું જીવનયાપન કરતો હશે પણ નવપાષાણ યુગમાં ખેતીની શરૂઆત થતાં હવે એક રીતે સ્થાયી જીવન મનુષ્યનું શરૂ થયું જે ભટકતું જીવન હતું એનો લગભગ અંત આવતો હોય એવું મહેરગઢની સાઈટ ઉપરથી આપણે ચોક્કસપણે કહી શકીએ ગોદાવરી નદી જે દક્ષિણ ભારતમાં છે એની કેટલીક સાઇટ્સ પણ બહુ મહત્ત્વની છે આસામની અંદર પણ આવી કેટલીક સાઇટ મળી છે એટલે આનો અર્થ એ થયો કે આસામ પણ આ આખી પ્રોસેસમાંથી પસાર થયેલો એક મહત્ત્વપૂર્ણ ઇલાકો ગણાવી શકાય અલ્હાબાદમાં આપણને ઈસુસન પૂર્વે છ હજાર વર્ષ પહેલાં ચોખાના પુરાવા મળ્યા છે અને એ નિયોલિથિક સાઇટ છે એટલે ઉત્તર પ્રદેશ આ આની અંદર એક તરફ બલુચિસ્તાન અને પૂર્વ તરફ ઉત્તર પ્રદેશનું અલ્હાબાદ એ પણ અત્યારે પણ આપણે અલ્હાબાદના ચોખા વર્લ્ડ ફેમસ છે એનો અર્થ એ થયો કે આ પરંપરા બહુ જૂની છે અને ઘણા વર્ષોથી આ પરંપરા આખી ચાલતી આવે છે તો એનું જે કલ્ચર છે એ કલ્ચર હવે એગ્રીકલ્ચર તરફ જઈ રહ્યું છે એવું આપણને સ્પષ્ટ લાગે છે પરંતુ એટલે સાહેબ આપણે જો વાત કરીએ કે જો પાષાણ યુગની વાત કરીએ તો શરૂઆતમાં જ મેં કહ્યું એમ કે પાષાણનો ઉપયોગ સૌથી વધારે થતો હતો માટે આ સંસ્કૃતિને પાષાણ યુગ એવું નામ આપવામાં આવ્યું છે આખા સમયને શરૂઆતમાં આપણે કહ્યું આપણે કહ્યું કે હન્ટિંગ એન્ડ ગેધરિંગ તો જે પૂરા પાષાણનો યુગ હતો એ હતો શિકારી જીવન પછીનો જે યુગ આવ્યો મધ્ય પાષાણ યુગ જેની અંદર માનવી હતો એ બન્યો પશુપાલક પછીનો યુગ આવ્યો એ નૂતન પાષાણ યુગ જેની અંદર માનવી ખેડૂત બન્યો એટલે આપણે જો જોઈએ તો જે ક્રમિક વિકાસ છે ક્રમિક વિકાસની વાત કરીએ કે પહેલાં માણસ શિકારી બન્યો પછી ખેડૂત બન્યો પશુપાલક બન્યો અને પછી ખેડૂત બન્યો આ જે ત્રણ બાબતો છે એ ત્રણ બાબતોને વ્યવસ્થિત રીતે વળી આગળ આપણે જોઈએ તો એમાંથી ધીરે ધીરે માનવીના ઇતિહાસનો ક્રમિક વિકાસ કઈ રીતે થયો તો આપણે કહ્યું એમ જે ખોરાકની રીતભાત બદલાઈ એને સાથે સાથે એની રહેવાની રીતભાત પણ બદલાઈ છે અને રહેવાની રીતભાત બદલાય એટલે નૂતન પાષાણ યુગ દરમિયાન ગ્રામ્ય જીવનની શરૂઆત થઈ છે નૂતન પાષાણ જે યુગ છે એ સમય ગાળા દરમિયાન ગ્રામ્ય જીવનની શરૂઆત થઈ એટલે માણસ જે છે એ ભટકતું જીવન ગાળતો હતો પાષાણ યુગ દરમિયાન એમાંથી ધીરે 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 એ ટોળીમાં જીવવા લાગ્યો ટોળીમાંથી પણ ધીરે 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 એ અનાજનો ઉપયોગ કરતા શીખ્યો એટલે કે શાકાહારી બન્યો અનાજનું ઉત્પાદન કરતા શીખ્યો અને ધીરે 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 એ પછી સમૂહમાં રહેવા લાગ્યો એટલે કે ગ્રામ્ય જીવનની શરૂઆત થઈ મિત્રો અહીંયા સમજવામાં સેજ ભૂલ નહીં કરતા કે જે સિંધુ ખીણની સભ્યતાની જે આપણે વાત કરીએ છીએ એ સભ્યતા એ આખું નગર નગરીય સંસ્કૃતિ આપણે જોઈએ છીએ જ્યારે આ પાષાણ યુગનો જે સમય છે એ ગ્રામીણ યુગ એવું આપણે એનું અર્થઘટન કરી શકીએ કારણ કે કોઈપણ જગ્યાએ આપણને નગરીય સંસ્કૃતિના અવશેષો મળ્યા નથી જે કંઈ પણ અવશેષો બધા જ મળ્યા છે એ બધા જ અવશેષો આપણને ગ્રામ્ય કક્ષાએ જે જોવા મળે એ ટાઈપના અવશેષો આપણને મળ્યા છે મિત્રો આ જે ત્રામ્ર પાષાણ યુગ અને પાષાણ યુગ એ બંને વચ્ચે એક બીજો વળી પાછો ત્રીજો યુગ કાંસ્ય યુગ આવે છે અને એની અંદર આપણે ધીરે હવેથી એક નવી સભ્યતાનો આપણે ચર્ચા આજે શરૂ કરવાના છીએ અને તે છે સિંધુ ઘાટી સભ્યતા મેં હમણાં જ વાત કરી આપને કે નગરીય સંસ્કૃતિ હવે અહીંયા જે નગરીય સંસ્કૃતિ છે એનો થોડો વિસ્તારથી જો સમજીએ તો હમણાં જ મેં કહ્યું કે ક્રમિક વિકાસ ક્રમિક વિકાસમાં છેલ્લે નૂતન પાષાણ યુગમાં ગ્રામ્ય સંસ્કૃતિનો ઉદય થયો ગ્રામ્ય સંસ્કૃતિ એટલે જો આપણે જોઈએ તો પૂર્ણપણે સ્વાવલંબનનું એકમ એટલે ગામડું પહેલાંનું ગામડું એ પૂર્ણ રીતે સ્વાવલંબી હતું એટલે પોતાની જરૂરિયાતો પોતાની રીતે જ એ ઊભી કરી લેતું હતું બીજા કોઈની ઉપર આધાર રાખવો પડતો નહોતો ગામડું એક એકમ હતું જેમાં બીજા કોઈ ગામડા ઉપર આધાર રાખવાનો નહોતો પરંતુ આ જે સભ્યતા આવી એટલે નગરીય સંસ્કૃતિ અથવા તો નગરીય જે સભ્યતાનો ઉદય થયો તે પરાવલંબનની બાબત છે પરાવલંબન એટલે દરેક બાબત માટે બીજા ઉપર આધાર રાખવો અને બીજા ઉપર આધાર રાખવાની જે સંસ્કૃતિ ઊભી થઈ તેને આપણે સભ્યતા એવી એવા નામથી ઓળખીએ છીએ એટલે આપણી જે હડપ્પા ની જે સંસ્કૃતિ છે દડોની જે સંસ્કૃતિ છે એ નગરીય સંસ્કૃતિ છે એટલે આપણે એને બીજા શબ્દોમાં જો કહેવું હોય તો કહી શકીએ કે પરાવલંબી બાબતો હવે ઊભી થાય છે ધીમે જે ક્રમિક વિકાસ થતો ગયો જે શિકારી જીવનમાંથી ગ્રામ્ય સંસ્કૃતિનો ઉદ્ભવ થયો અને ગ્રામ્ય સંસ્કૃતિમાંથી શહેરી સંસ્કૃતિનો ઉદ્ભવ થયો એટલે કે સ્વાવલંબનમાંથી પરાવલંબન તરફ આપણે આગળ વધ્યા અને જો આપણે આ શહેરી સંસ્કૃતિની વાત કરતા હોઈએ તો ભારતમાંથી કુલ છ સ્થળો આપણને મળી આવ્યા છે જેનો સમાવેશ માત્ર આપણે શહેરી સંસ્કૃતિની અંદર કરી શકીએ ભાગે આપણે વિદ્યાર્થીઓને બધા જાણતા હોઈએ છીએ કે કયા શહેરી આપણા કેન્દ્રો તો તરત જ આપણને જવાબ મળશે કે હડપ્પા અને મોહેજો પરંતુ મિત્રો કુલ છ કેન્દ્રો આપણા એવા છે જેનો આપણે શહેરી સંસ્કૃતિના કેન્દ્રો તરીકે અથવા તો એના કેન્દ્ર મથકો તરીકે એનો ઉલ્લેખ કરી શકીએ બે તો આપે જાણો જ છો ત્રીજું છે લોથલ ચોથું ચાહ્વુંદળો કાલીબંગા અને બનવાલી કાલીબંગાનું નામ છે કાળા રંગની ચૂડિયો એટલે જુદા જુદા નામ અત્યારે આપણે આપેલા છે એની ઉપરથી આ નામ બન્યું છે તો કુલ છ સ્થળો છે એ છ સ્થળોના નામ અને એની સંસ્કૃતિ છે એ શહેરી સંસ્કૃતિ તો એનો જે થોડો ઘણો આજે આપણે અભ્યાસ આપણે શરૂ કરીશું મિત્રો ખાસ કરીને આ જે શહેરી સંસ્કૃતિ છે એના કેટલાક વિશિષ્ટ લક્ષણો છે જેમ કે નગર યોજના છે એનું સામાજિક જીવન છે એની થોડી ઘણી ચર્ચા આપણે શ્રી ગઢવી સાહેબ આગળ ધપાવશે ગઢવી સાહેબ પરમાર સાહેબે સરસ વાત કરી પણ મને લાગે છે હજી આપણે કેટલીક સાઇટ્સ જોઈ લઈએ તો વધારે સારું કારણ કે હડપિયા સભ્યતા હું માનું છું કે બહુ મોટો વિષય છે અને એના માટે એક આખું લેક્ચર અલગથી જ આપણે રાખવું પડશે મને એવું લાગે છે પરમાર સાહેબ કારણ કે હડપિયા સભ્યતાની સંપૂર્ણ ચર્ચા આપણે પછી જ રાખીએ તો એ વધારે સારું રહેશે કેટલીક સાઇટ્સ જે ન્યુઓલિથિકની બહુ જ અગત્યની છે હજી કર્ણાટકમાં ઘણી બધી સાઇટ્સ મળી છે એમાં માસ્કી અને બ્રહ્મગીરી આ બે બહુ માસ્કી અને બ્રહ્મગીરીનો સંદર્ભ તમે યાદ કરજો અશોકની સાથે પણ એ સંકળાયેલા છે અશોકના શિલાલેખો માસ્કી અને બ્રહ્મગીરી બંને સ્થળેથી મળ્યા છે એટલું જ નહીં કોડેકલ હલ્લુર સંગમકુલ્લુ ટી નરસિંહપુર અને ટકાલકોટા આ ટકાલકોટા આ બધી જ સાઇટ્સ કર્ણાટકની છે અને એ બહુ જ મહત્ત્વપૂર્ણ છે તમિલનાડુમાં એક સાઇટ મળે છે સાહેબ પયમપલ્લી નામની અને ત્યાંથી પણ નિયોલિથિક એ જ એનો એનો અર્થ એ થયો કે બહુ સ્પષ્ટતાથી આપણે એવું કહી શકીએ કે ભારતમાં ફ્રૂડ ફૂડ પ્રોસેસર આ સમયે શરૂ થઈ ચૂક્યું હતું ભારતમાં ખેતી લગભગ બધા વિસ્તારમાં પ્રસરી ચૂકી હતી એવું 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 ચોખ્ખું આના ઉપરથી કહી શકાય ઉત્તનુર અને પીખલીનાલ નામની આંધ્રપ્રદેશની બે સાઇટ મળે છે એનો અર્થ એ થયો કે દક્ષિણ ભારતમાં તમિલનાડુ કર્ણાટક અને આંધ્રપ્રદેશ એ ત્રણેયમાંથી આપણને બહુ મહત્ત્વપૂર્ણ સાઇટ્સ જોવા મળે છે અને અહીંયા સ્થાયી જીવનની શરૂઆત થાય છે જો કૃષિ આવે તો સ્થાયી જીવન ચોક્કસ એની પાછળ આવે જ છે કારણ કે કૃષિનો અર્થ જ એ થયો કે સ્થાયી થવું કૃષિ શરૂ થાય અને પૂર્ણ થાય એટલે વાવણીથી લણણી સુધીનો સમય એ આખો સ્થાયી જીવનની સાથે જ સંકળાયેલો છે અને નદી કિનારે મોટાભાગની સભ્યતાઓ મળી છે એ પણ આ આ તરફ ઇંગિત કરે છે તેવો મોટેભાગે બાજરી અને મકાઈ જે આ દક્ષિણ ભારતની સાઇડ્સ છે સાહેબ ત્યાંથી આપણને બાજરી અને મકાઈ મોટા પ્રમાણમાં મળી આવ્યા છે એટલો એનો અર્થ એ થયો કે આ હોર્સ ગ્રેન જે છે એ હોર્સ ગ્રેનની એ લોકો ખેતી કરતા અને બ્લેક બ્લેક બર્નિશ એટલે કે કાળી તપાવેલી પોટરી આપણને અહીંથી મળી આવે છે મિત્રો બે વાત તમને કહું કે માનવ ઇતિહાસને સમજવા માટે ટેકનોલોજીકલ ઇનોવેશનની રીતે પણ તમે સમજી શકો એટલે કે પેલીઓલિથિકથી લઈ આયન એજ અને આયન એજથી લઈને અત્યારના કમ્પ્યુટર યુગ સુધી તમે ટેકનોલોજીને લઈને પણ આખી માનવ સભ્યતાને સમજી શકો માનવ સંસ્કૃતિને સમજી શકો એવી જ અગત્યની બાબત છે એની પોટરી પોટરી જે માટીના સાધનો હતા એ માટીના સાધનોથી પણ તમે